નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ખબર છે .com ચેનલ ઉપરથી. હું આપનો મિત્ર શ્યામલ દવે. તો જોઈએ આવનાર સપ્તાહનું રાશિ ભવિષ્ય. સૌ પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે હવેનો સપ્તાહ ધીરે ધીરે અટકેલા કાર્યોને પ્રગતિ પર લઈ જતો દેખાશે અને પોતાની પ્રગતિ થતી દેખાશે. ગૃહિણીઓ માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક લાભ થવાની એવા કોઈક પણ પરિણામો આપની માટે ઉપસ્થિત થશે અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસમાં કોઈક સફળતાના પથ ઉપર આપ અગ્રેસર થતા દેખાશો. બીજી રાશિ જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ કંઈક અડચણો, મુશ્કેલીઓ અને તકલીફો લઈને આવનાર છે. આર્થિક દ્રષ્ટિએ જોતા આ રાશિના જાતકો માટે હવેનો સમય થોડો કપરો થઈ રહ્યો છે. આ રાશિની ગૃહિણીઓ માટે હવેનો સમય એ આનંદદાયક અને પોતાના પરિવાર સાથે સમય વિતાવનાર રહેશે. આ રાશિના જાતકના બાળકો માટે અને વિદ્યાર્થીઓ માટેનો સમયગાળો વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવું અને આરોગ્ય બાબતે સાચવવું. ત્રીજી રાશિ જોઈએ મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ હવે આપની અટકેલા કાર્યોને પ્રગતિ પર લઈ જતો સપ્તાહ દેખાશે. નોકરી ધંધો વ્યવસાયમાં ધીરે ધીરે અટવાયેલા નાણાં પાછા મળતા દેખાશે. ગૃહિણીઓ માટે આ સપ્તાહ દરમિયાન આરોગ્ય નરમ ગરમ રહે અને મનની ચિંતાઓમાં વધારો થાય. આ જાતકના વિદ્યાર્થીઓ માટે, આ રાશિના વિદ્યાર્થીઓ માટે આવનાર સપ્તાહ એ થોડી તકલીફો લાવશે. જો ધ્યાન અભ્યાસમાં ન રાખશો તો વિપરીત પરિણામો ભોગવવા પડે. ત્યાર પછીની રાશિ જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ કંઈક સારા સમાચાર લાવશે. વ્યાપારી અને ધંધામાં કોઈક સારી પ્રગતિ દેખાય, અર્થ ઉપાર્જનમાં પ્રગતિ થતી દેખાશે. આ રાશિની ગૃહિણીઓ માટેનો સમયગાળો સારો રહેશે અને વિદ્યાર્થીઓ માટે આ રાશિ દરમિયાન, આ માસ દરમિયાન અને આ સપ્તાહ દરમિયાન ખાસ સ્પર્ધાત્મક કસોટીની અંદર આપને પ્રગતિ ચોક્કસ જ પ્રાપ્ત થશે. ત્યાર પછીની રાશિ જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે મિત્રો હવેનો સમયગાળો થોડો કપરો થઈ રહ્યો છે. નાના મોટા વાદ વિવાદ અને કોઈક પોતાના વ્યાપાર ધંધામાં અડચણો ઉત્પન્ન થતી દેખાશે. આ રાશિની ગૃહિણીઓ માટેનો સમયગાળો એ મિશ્ર ફળદાયી છે. આરોગ્ય પ્રત્યે ખૂબ જ સાવચેતી રાખવાની રહેશે અને વિદ્યાર્થીઓ માટે આનંદદાયક અને સારો વિતશે આ સપ્તાહ. ત્યાર પછીની રાશિ જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આવનાર સમય, આવતો સપ્તાહ એ કંઈક ને કંઈક વ્યાપારમાં પ્રગતિ દેખાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં જે કાંઈ પણ ચિંતાઓ અને ટેન્શન ચાલતા હશે તેમાંથી ચોક્કસ પરિણામ પ્રાપ્ત થશે. ગૃહિણીઓ માટે આ સમયગાળો મિશ્ર ફળદાયી. શરૂઆતમાં આરોગ્ય સાચવવું, અંતમાં પોતાના પરિવારજનોથી ખૂબ સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે પણ સારો ફળ આપનાર એવો આ સપ્તાહ વિતશે. ત્યાર પછીની રાશિ જોઈએ મિત્રો તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ આર્થિક દ્રષ્ટિએ કંઈક વિડંબના, કંઈક મુશ્કેલીઓ, કંઈક ચિંતાઓમાં વધારો કરતો દેખાશે. આ રાશિની ગૃહિણીઓ માટેનો આ સપ્તાહ એ પોતાના મનની વિહ્વળતાને પ્રગટ કરતો દેખાશે અને વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સારો વીતશે. ત્યાર પછીની રાશિ જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આ સપ્તાહ એ ધીરે ધીરે આપના અર્થ ઉપાર્જનમાં વધારો કરતો દેખાશે. ચોક્કસ જ વ્યાપાર ધંધામાં લાભ આપનાર એવો આ સપ્તાહ વીતશે. ગૃહિણીઓ માટે પણ આનંદદાયક એવો આ સપ્તાહ. વિદ્યાર્થીઓને આરોગ્યની બાબતમાં ચિંતા કરાવનાર એવો આ સપ્તાહ વીતશે. ત્યાર પછીની રાશિ જોઈએ ધનરાશિ. તો ધનરાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ પોતાના કાર્યમાં કંઈક અડચણો ઉત્પન્ન કરતો દેખાશે. નોકરિયાત વર્ગને પોતાના ઉપરી અધિકારીઓ તરફથી કંઈક ઠપકો મળે એવા સંજોગો ઉત્પન્ન થશે. ગૃહિણીઓ માટે આ સપ્તાહ દરમિયાન ખૂબ જ સાવચેતીથી પોતાનું આરોગ્ય સાચવવું, આરોગ્ય બાબતે નરમ ગરમ રહેનાર એવો આ સપ્તાહ રહેશે અને વિદ્યાર્થીઓ માટે સારા અને ખુશીના સમાચાર આપનાર એવો આ સપ્તાહ.
ત્યાર પછીની રાશિ જોઈએ મિત્રો મકર રાશિ। તો મકર રાશિના જાતકો માટેનો આવનાર સપ્તાહ એ હવે પોતાના કાર્ય ઘણા વખતથી અટકેલા હોય તે પાર પડતા દેખાશે અને વ્યાપારમાં પોતાના અટકેલા નાણાં પરત મળવાની સંભાવનાઓ વધી રહે। ગૃહિણીઓ માટે આરોગ્ય નરમ ગરમ રહેશે અને વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ દરમિયાન ખાસ પોતાના અભ્યાસમાં પ્રગતિ થતી દેખાશે। ત્યાર પછીની રાશિ છે કુંભ રાશિ। તો કુંભ રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ હવે અડચણો અને મુશ્કેલીઓ વ્યાપાર ધંધામાં અને લેવડ દેવડમાં ખૂબ સાવચેતી રાખવી, નહીં તો પોતાના નાણાં ગુમાવવાનો વારો આવે। ગૃહિણીઓ માટે આરોગ્યલક્ષી ચિંતાઓ ઉત્પન્ન કરશે, આર્થિક દ્રષ્ટિએ પણ થોડી કઠિન પરિસ્થિતિ રહેશે અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે। ત્યાર પછીની રાશિ જોઈએ મીન રાશિ। તો મીન રાશિના જાતકો માટેનો હવેનો સપ્તાહ એ ધીરે 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 પ્રગતિ તરફ લઈ જઈ રહ્યો છે। આપને હવે આપના આર્થિક દ્રષ્ટિના પ્રશ્નોનું નિરાકરણ મળતું દેખાશે। આ રાશિની ગૃહિણીઓ માટેનો સમય હવે આરોગ્યલક્ષી બાબતોની ચિંતાઓથી મુક્ત થતો દેખાશે અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકાશે। અને આ રાશિના જાતકોના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જે કોઈ પણ બીજા ભવિષ્યમાં ઉપરી અભ્યાસ માટેની ચિંતાઓ કરતા હોય તેમાં પણ ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે। તો આ હતું મિત્રો આ સપ્તાહનું રાશિ ભવિષ્ય। તમે જોતા રહો ખબરશે.com ચેનલ। ફરીથી આવતા સપ્તાહનું રાશિ ભવિષ્ય જોવા ત્યાં સુધી રજા આપશો, શ્યામલ દવે।